धोरण चार पर्यावरण प्रकरण नौ बदलाता कुटुंबो। बेटा अहीं हूँ तमने कुटुंब विषे माहिती आज आ पाठ में आपवानी छूं। संयुक्त कुटुंबना सभ्योना पारिवारिक संबंधोनी हूँ तमने ओळख आपीश। हवे ए पहेला हूँ तमने थोड़ी माहिती आपूं, ए ध्यानथी सांभळो। आपणे प्राणीओने तमे जोया हशे ए बधा केवी रीते रहे छे बेटा, झुंडमां। झुंडमां एटले टोळामां। कीड़ियों पण केवी रीते रहे छे, बहु बधी कीड़ियों एक साथे आपणा त्यां घरमां आवती जोवा मळे छे। जोवा मळे छे बेटा तमने, माखीओ हाथीओ ए बधा समूहमां रहे छे। पक्षीओने पण माळा बांधवानी रीत होय छे, ए लोको बधा एक ज झाड ऊपर रहेता होय छे। तो एवी ज रीतना आपणे आपणा घरमां रहीए छे एने आपणे शुं कहीए छे, कुटुंब। कुटुंब क्यारे बने तो घरना सभ्यो बधा भेगा थई अने एक कुटुंब बने छे, तेने आपणे शुं कहीए छे, कुटुंब कहीए छे। आपणे कुटुंबमांथी घणी बधी वातो शीखवा मळे छे। कुटुंबमांथी आपणने एकता, સહકાર અને સમૂહ ભાવનાના સંસ્કારો પણ મળે છે, સહનશીલતાનો પાઠ પણ શીખવા મળે છે, પછી આપણે વડીલોને કેવી રીતના માન આપવું, આપણે સરખી ઉંમરના સભ્યોની સાથે કેવી રીતના આચરણ કરવું, નાના બાળકો સાથે કેવી રીતના પ્રેમભર્યું વર્તન કરવું, એ બધું જ આપણને કુટુંબમાંથી શીખવા મળે છે। હવે આપણા કુટુંબમાં કોણ કોણ રહે છે, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે તમે યાદ કરો તો, બા, દાદા, મમ્મી, પપ્પા, કાકા, કાકી, મોટા ભાઈ, મોટી બહેન અથવા નાનો ભાઈ બહેન, બધા જ રહે છે ને? તો એવી રીતના જ આ કુટુંબમાં પણ અહીંયા બધા જ આ પાઠમાં બધા સંપીને રહે છે અને સાથે બધાને શું મળે છે, આ બધાને આપણે શું કરીએ છીએ, પ્રેમ, વાલ અને લાગણી ભર્યા સંબંધોને લીધે આપણું કુટુંબ ચાલે છે। કુટુંબમાં સૌથી પહેલા કોણ આવે? તો બેટા આપણે પહેલા સૌથી પહેલા વારસામાં કોણ આવે? તો દાદા અને દાદી। પછી કોણ આવે? સૌથી મોટા હોય તો આપણા મમ્મી પપ્પા, પછી કાકા કાકી અને પછી તેમના સંતાનો। તે આ આખું થઈને ભેગું થાય તો કુટુંબ કહેવામાં આવે છે। બરાબર? કુટુંબ એ બાળકના જીવનના ઘડતરની એક પાઠશાળા છે। કુટુંબમાં વિવિધ પ્રસંગો અને કારણોને લીધે થોડો ઘણો બદલાવ અને ફેરફાર આપણને જોવા મળે છે। તો હવે હું તમને અગાઉ આ પાઠમાં કયો ફેરફાર થાય છે એ હું તમને બતાવું છું। અહીંયા જુઓ બેટા, અહીંયા કેટલાક કુટુંબના ચિત્રની વાત છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। ત્રણ કુટુંબો બતાવ્યા છે, કયા કયા? તો કિરણનું કુટુંબ, સુમીનું કુટુંબ અને દીપાલીનું કુટુંબ છે। હવે અહીંયા કિરણની વાત કરીએ તો કિરણનું કુટુંબ ખૂબ જ ઉત્સાહમાં છે। કેમ? કારણ કે તેને તેના કુટુંબમાં એક નાની બહેન જન્મી છે। કિરણ અને તેનો પરિવાર તેના કારણે શું છે? ખૂબ જ ખુશ છે। હવે અહીંયા આગળ જુઓ બેટા, કિરણના કુટુંબમાં કેટલા સભ્યો છે થયા? બરાબર, અહીંયા પ્રશ્ન પૂછે છે। જુઓ બેટા, છે બધા દવાખાનામાંથી નાની દીદી નાની બહેનને લઈને શું થયા? પાછી આવ્યા અને પાછા ક્યાં આવ્યા? એ લોકો પોતાના ઘરે આવ્યા છે। હવે અહીંયા પ્રશ્નમાં છે, કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? પ્રશ્ન કર્યો તો આપણે જોયું ને, એ લોકો દવાખાનેથી ઘરે આવ્યા, તો હું જવાબ બોલું છું બેટા, ધ્યાનથી સાંભળો। કિરણના કુટુંબમાં પહેલા કેટલા સભ્યો હતા? પાંચ સભ્યો હતા અને હવે કિરણની નાની બહેનના જન્મ પછી કુલ છ સભ્યો થયા।
હવે જો બેટા અહીંયા આપણે નીચે છે, ચાલો વાતો કરીએ છે. હવે એમાં તમને છે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે એ પ્રશ્ન આપેલો છે તમને. જો છે ને, હા, તો એના જવાબમાં હું બોલું છું કે પહેલો પ્રશ્ન છે, જો અહીંયા પણ કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે, તો કિરણ તેની નાની બહેનની સાથે કાલું કાલું બોલી અને આપણને હસાવશે. કેમ? કારણ કે આપણે નાના બાળકની સાથે વાત કરીએ તો કાલું કાલું બોલીએ તો એ લોકોને શું પડે, મજા પડી જાય છે. બહાર બીજા સાથે રમવા જવાના બદલે તે કોની સાથે રમશે, તેની નાની બહેન સાથે રમશે અને રમી અને રમાડીને તેના દિવસે આખો દિવસ તે શું કરશે, પસાર કરશે. બંને જણ, બંને નાની બહેન અને કિરણ, બંને રમી અને રમાડીને આખો દિવસ પસાર કરશે. હવે બીજો પ્રશ્ન છે, જો બેટા તેની મમ્મી હવે કયા કયા કામ વધશે. તેની મમ્મી આખો દિવસ ઘરકામ તો કરતી હતી જ, પણ હવે બીજા વધારાના, નાની બેબી આવી એમને, બીજા વધારાના કામ થાય ને, તો એ કામમાં તે શું શું કરશે. તો કિરણની મમ્મી શું કામ કરશે, તો કિરણની મમ્મી હવે તેની નાની પુત્રીને નવડાવવા ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલાવવાનું, તેને સમયસર સુવડાવવાનું અને સુવડાવવાની જવાબદારી વધશે, તેમજ તેને લાલન પાલન અને દેખભાળ કરવાનું કામ વધશે. હવે બેટા જુઓ, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે. તો ઘરમાં નાનું બાળક હોય તો નીચે પ્રમાણેના ફેરફાર જોવા મળે છે. કયા ફેરફાર હોય? તો ઘરમાં વડીલો હંમેશા નાના બાળકની દેખભાળની જવાબદારી વધે છે. બીજું, નાના બાળકને સુવા અને આરામ કરવા માટે આપણે શું કરીએ છીએ, નાનું નાનું એને ઘોડિયાની સગવડ કરી આપીએ છીએ, ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરીએ. કેમ? કારણ કે તેનાથી જે એવી જગ્યાએ મૂકીએ કે અવાજ ના આવે અને નાનું બાળક શાંતિથી સૂઈ જાય. નાના બાળકને રમાડવા માટે આપણે અલગ અલગ પ્રકારના રમકડા લાવીએ છીએ. તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું આપણે શું કરીએ છીએ, ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. હવે બેટા જુઓ, તમે જાણતા હશો કે તમારા નાનું કુટુંબ હોય તો કુટુંબમાં નાનું બાળક હોય તેના વિશે આપણે થોડાક પ્રશ્નોના જવાબ જોઈએ છું. તો તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે હશે, તો એ તમારે શોધી અને તમારી આજુબાજુમાં કોનું બાળક નાનું બાળક છે તે શોધી અને તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે, બરાબર. પછી બાળકનો જન્મ ક્યારે થયો તે પૂછીને લખવાનો છે. પછી તે બાળકની ઉંમર કેટલી થઈ તે પણ તમારે પ્રશ્ન પૂછીને એમાં જવાબ લખવાનો. તમારે એની સાથે શું સંપર્ક થાય, બરાબર, તો તમે એના શું થાવ, તમે આજુબાજુમાં રહેતા હોય તો કોઈ લખે પડોશી કહેવાય, અથવા જો કાકાને હોય તો આપણે શું કહેવાય, બરાબર. એ દરેક વસ્તુ તમારે અહીંયા પૂછી અને લખવાની છે. બાળકને દાંત છે? તો આપણે નાનું બાળક આવ્યું હોય, જન્મ્યું હોય, તો બાળકને દાંત હોય ના, બાળકને દાંત આવ્યા ના હોય, બરાબર. પછી બાળકને શું શું ખવડાવાય છે, બરાબર. તો બાળકને આપણે મમ્મીનું શું આપવામાં આવે, સૌથી પહેલાં ધાવણ આપવામાં આવતું હતું. પછી બાળકને 6 માસ પૂરા થાય પછી ફળોનો રસ, મગ કે દાળનું પાણી અને રાબ ખવડાવાય છે. હવે અહીં આગળ બેટા જુઓ, અહીં લખ્યું છે કે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો. જો તમારી પાસે નાના બાળકનું ચિત્ર હોય તો તમે દોરી શકો છો, અથવા તમે નાના બાળકનું ચિત્ર
અથવા ફોટોગ્રાફ હોય તો એ ચોંટાડી શકો, અને ચિત્ર દોરતા આવડે તો તમે એ દોરી શકો છો. બરાબર. હવે બેટા જુઓ બીજું છે, બીજું કુટુંબ કયું બતાવ્યું બેટા? સુમીનું કુટુંબ બતાવ્યું. કયું કુટુંબ બતાવ્યું બેટા? સુમીનું. તો સુમીના કુટુંબમાં પિતાજી શું કરે છે? અહીંયા જુઓ, એના પિતાજી બતાવ્યા છે. છે હા છે ને, આ રહ્યા જો. તો એના પિતાજી શું કરે છે? સરકારી નોકરી કરે છે. સરકારી નોકરી કરે છે તો તેમને બઢતી મળી. બઢતી મળી એટલે ઊંચી પોસ્ટ મળી, અને અન્ય શહેરમાં તેમની બદલી થઈ ગઈ. એટલે જે જગ્યાએ રહેતા હતા એની જગ્યાએ જ્યાં નોકરી મળી છે ત્યાં આગળ તેમને જવું પડશે. આથી સુમી અને પરિવાર શું કરે છે તે આપણે જોઈશું. તો સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા, એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું? તો સુમીના પિતાજીની બદલી થઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારી કરશે? બરાબર. તો અહીં આગળ બેટા સુમીના પિતાજી સાથે નવા સ્થળે કોણ જશે? તો સુમી અને મમ્મી જશે. બરાબર જશે ને. હા, અને પછી શું કરશે બેટા ત્યાં આગળ તૈયારી માટે? તો તમારે હવે જો સુમીના પિતાજી નવા સ્થળે કોણ કોણ જશે? તો મેં તમને કીધું મમ્મી અને પપ્પા જશે. સુમી કેવી શાળામાં દાખલ થશે? તો નવા સ્થળે આપણે જઈએ તો સુમી તેના પપ્પાની જ્યાં આગળ વારંવાર બદલી થતી હોય શાળામાં, બરાબર, અને જ્યાં આગળ તમને એડમિશન મળતું હોય એ જગ્યાએ પપ્પા બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે. તમારા પરિવારના કોઈ સભ્યોને કામને લીધે બીજા ગામ કે શહેરમાં જવું પડ્યું છે, એ તમારે મમ્મીને અથવા પપ્પાને પૂછીને શું કરવાનું છે બેટા? જવાબ લખવાનો છે. બરાબર. હવે અહીંયા જુઓ, બરાબર, તમારા તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? કેમ? અહીંયા જો બેટા છે, તો અહીંયા અહીંયા જો છે ને, તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? કેમ? તો હું જવાબ બોલું, ધ્યાનથી સાંભળો બેટા. તો તમારી શાળામાં એટલે કે તમારી એટલે કોની કહેવાય? મારી. તમે જે ભણો છો એ શાળામાં, બરાબર, ધોરણ 3 માં બીનાએ પ્રવેશ લીધો. પ્રવેશ કેમ લીધો? તો બીનાના પપ્પાની બદલી અમારા શહેરમાં થઈ હોવાથી અમારી શાળામાં પ્રવેશ લીધો છે. કેમ? કારણ કે આપણે બહારગામ જઈએ બેટા તો આપણને શાળાની ખબર ના હોય, તો તમે આપણે શું કરીએ છીએ? આજુબાજુવાળા પડોશીને પૂછીએ છીએ, પછી આપણે પૂછીએ કઈ શાળા અહીંયા સારી છે, તો એ બે કે 3 જગ્યાનું નામ આપે. એમાં આપણે શું કરીએ છીએ? ઇન્ટરવ્યૂ આપવા જઈએ, અને આપણે પછી શું કરીએ છીએ? એક્ઝામ આપીએ છીએ ને, અને એક્ઝામમાં આપણે પાસ થઈએ, અને પછી એ પાસ થઈએ પછી આપણને જે શાળા યોગ્ય લાગે એ શાળામાં આપણે શું કરીએ છીએ? જઈએ છીએ. બેટા જો દીપાલીની વાત, પહેલાં આપણે કોની વાત કરી? કિરણની વાત કરી, કિરણના કુટુંબની વાત, પછી સુમીના કુટુંબની વાત કરી, અને હવે કયા કુટુંબની વાત કરીએ છીએ? આપણે દીપાલીના કુટુંબની વાત કરીએ છીએ. તો દીપાલીનું કુટુંબ, બરાબર, આજે ખૂબ જ ખુશ છે. કેમ? ઘરના આજે સૌ ખુશ છે, બધા આનંદમાં છે. દીપાલીના કાકાના દીકરાના આજે શું છે? લગ્ન છે. અને બધાએ, તમે પણ બધા લગ્નમાં ગયા છો ને? લગ્ન જોયા છે તમે બેટા? હે ને, જોયા ને. લગ્નમાં સૌથી પહેલાં છોકરીને શું મૂકવામાં આવે છે? તો છોકરીને આ ચિત્રમાં જુઓ બેટા, ચિત્ર આપેલું છે એમાં કન્યાને શું મૂકવામાં આવે જેના લગ્ન હોય? ને તો સૌથી પહેલાં કન્યાને
મેદી મૂકવામાં આવે છે. હવે અહીંયા જો બેટા, બીજું છે વરરાજા અને કન્યા, બતાવ્યા છે. તો આ ચિત્રમાં શું બતાવશે તમને? વરરાજા અને કન્યાના જ્યાં લગ્ન છે ત્યાં કન્યાની લગ્ન વિધિ બરાબર થાય છે. હવે ચિત્ર જુઓ બેટા. આ ચિત્રમાં વરરાજા છે બેટા, દેખાયા તમને વરરાજા? હા. અને કન્યાના સપ્તપદીના સાત ફેરા ફરે છે. હવે ચોથું ચિત્ર જુઓ બેટા. અહીં આગળ વરરાજા અને કન્યાને શું ખવડાવવામાં આવે છે? કંસાર જમે છે. શું જમે છે? કંસાર જમે છે. અને દરેક વડીલો તેમને આશીર્વાદ આપે છે. હવે જુઓ બેટા બીજું ચિત્ર. હવે કન્યાના લગ્ન થઈ ગયા છે એટલે આ ચિત્રમાં કન્યાને બધા શું કરે છે? શરણાઈ વગાડી. અને વરરાજા તેને શું કરે છે? વરરાજા કન્યાની સાથે ને વિદાય કરવામાં આવે છે. એટલે આખો પ્રસંગ કયો છે? કન્યા વિદાયનો પ્રસંગ કહેવામાં આવે છે. હવે જોયું બેટા. હવે અહીં આગળ જુઓ બેટા. દીપાલીના કાકા અને દીકરાના, કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? બરાબર. તો અહીંયા ધ્યાનથી હું બોલું છું, જવાબ ધ્યાનથી સાંભળજો. બરાબર. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં શું આવશે બેટા? એક નવા સભ્યનો ઉમેરો થશે. દીપાલીને એક નવી શું મળશે? ભાભી મળશે. ઘરમાં ઘણા કામ દીપાલીની નવી ભાભીને, નવી ભાભી તેમાં એ કામમાં મદદ કરશે અને દીપાલીના કાકીને કામમાં રાહત મળશે. બરાબર. હવે જો એની નીચે બીજો પ્રશ્ન છે, જો દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરમાં બધાને ખૂબ જ દીકરી યાદ આવે છે. તેમના ઘરના એક સભ્ય કેમ ઓછું થઈ ગયું? તેમની દીકરીએ ઓછી થઈ ગઈ. દીકરીના વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેમને દરેક કામમાં ખોટ લાગશે. તેની યાદ આવશે દીકરી જે કરતી હતી એ કામ બીજાએ અથવા પિતાને જાતે જ કરવા પડશે. હવે જુઓ બેટા, અહીં શું છે? તમારા માતા અને કાકીની સાથે વાત કરો અને આ પ્રશ્ન બધા શું કરવાના છે? તમારે પૂછવાના છે. પહેલો પ્રશ્ન છે, તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા? બરાબર. તો આ પ્રશ્નનો જવાબ હું જ બોલી જઉં છું. જો બેટા કે તેઓ માતા અને કાકી. માતા એટલે કોણ? તમારી મમ્મી. અને કાકી એટલે તમારા કાકાની સાથે જેના લગ્ન થયા છે તે કાકી. બરાબર. સૌથી નાના કાકી. હવે એ બંને પણ તમને શું જવાબ આપશે? આ જ કે તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા? તેમના માતા પિતાના ત્યાં રહેતા હતા. બરાબર. હવે તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્ય હતા? આ પ્રશ્નનો જવાબ તમારે મમ્મીને અથવા કાકીને પૂછીને લખવાનો છે. તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા તે પણ તમારે મમ્મીને પૂછવાનો છે. અને લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું તે પૂછવાનું છે. હને ખ્યાલ આવ્યો? અને તે અંદર તમારે શું કરવાનું છે? લખવાનું છે. હવે બેટા જુઓ, તમારા મિત્રો સાથે વાત કરો. તેમના કુટુંબના લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો. વર અને કન્યા
કેવા કપડાં પહેરે છે, બરાબર? આમાં આપેલું છે વર અને કન્યા કેવા કપડાં પહેરે. તો આપણે લગ્નમાં ગયા છે ને, તો તમે વરરાજાને જોયા છે ને. હું તમને જવાબ બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. વર શેરવાની પહેરે છે, ચૂડીદાર પાયજામો, પાઘડી કે સાફો પહેરે છે, અથવા તો કોટ, પેન્ટ, શર્ટ, ટાઈ, અને માથા ઉપર શું પહેરે છે? પાઘડી કે સાફો પહેરે છે. કન્યા પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે, અને માથા ઉપર મોર નાખે છે. હવે બેટા જો, બીજો અહીંયા પ્રશ્ન આપેલો છે, લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે લગ્ન સમયે? તો લગ્ન સમયે અને કન્યા વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો ગાવામાં આવે છે. અને જાનૈયા લગ્ન સ્થળે આવતા ડાન્સ કરે છે. તમે જુઓ છો ને બેટા કે વરરાજાની ગાડી આવે એટલે વરરાજા નીચે ઉતરે એટલે વરઘોડો કરે છે, અને વરઘોડામાં બધા શું કરે છે? નાચતા કૂદતા કન્યાને લેવા આવે છે, આવે છે ને. હવે તમે ગયે લગ્ન પ્રસંગે તમે શું શું જોયું તે આ પ્રશ્નમાં તમારે લખવાનું છે, બરાબર? હવે હવે ધ્યાનથી જુઓ બેટા અહીંયા આગળ. આ આપણે કે આપણે ત્રણ કુટુંબો જોયા. કયા કયા કુટુંબ જોયા બેટા? જોયા તમે, જુઓ તો તમે, હું તમને ફરીથી કહું છું. ત્રણ કુટુંબો તમે સૌથી પહેલાં તમે જુઓ. કિરણનું કુટુંબ જોયું બેટા, કિરણનું કુટુંબ આપણે મેં તમને કીધું. બીજું કયું કુટુંબ હતું? સુમીનું. ત્રીજું કયું કુટુંબ હતું? દીપાદીનું. દરેક કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલા ફેરફાર આપણને જોવા મળ્યા છે. હવે આપણે જોયું આ ફેરફાર માટેના કારણો આપણે લખવાના છે. તો સૌથી પહેલાં કુટુંબ કિરણનું કુટુંબ મેં તમને સમજાવ્યું. તો કિરણના કુટુંબમાં શું શું ફેરફાર થયો? તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી તેમાં બદલાવ થયો હતો. હવે બીજું કયું કુટુંબ હોય બેટા? સુમીના કુટુંબમાં શું ફેરફાર થયો હતો? તો સુમીના કુટુંબમાં તેના પિતાજીની બદલી બીજા શહેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણમાં વિશે બદલાવ આવ્યો હતો. અને બીજો દીપાલીનું કુટુંબ. તો દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુનું આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશીનો બદલાવ આવ્યો. હવે જો બેટા, કુટુંબમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે? હવે આ ત્રણ કારણો તો હોય, એ સિવાય બીજા પણ કારણો આપણને જોવા મળે. તો કયા કયા કારણો જોવા મળે છે બેટા? તે એ હું જવાબ બોલું છું. જુઓ બેટા, તો અહીંયા જુઓ બેટા, કુટુંબમાં કોઈ સભ્યને કંઈક કદાચ નવી નોકરી મળી હોય, અથવા કુટુંબ છૂટું પડવાથી કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થયું હોય, અથવા કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી ફેરફાર અથવા કારણો હોઈ શકે છે. અહીંયા બેટા જુઓ, મેં તમને આ પાઠ સમજાવ્યું, બરાબર? હવે હું તમને પીડીએફ મોકલીશ, તે તમારે સરસ અક્ષરે ક્લાસવર્કમાં લખવા છે અને તેના સવાલ જવાબ તૈયાર કરવાના છે. થેન્ક યુ.